વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ ટુ અને સેક્શન ડી એટલે આપણા મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો. સેક્શન ડીની અંદર ચાર ગુણના પ્રશ્નો જેને આપણે આઠ મુદ્દાઓથી લખવાનો હોય, તો આ પ્રશ્નની અંદર સૌથી વધુમાં વધુ પૂછાતો એ બોર્ડનો તો એક પ્રશ્ન છે એ છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. બરોબર, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. પહેલાં તો આપણે વૈદક વિદ્યા કેને કહેવાય, તો પ્રાચીન સમયમાં ડોક્ટર એવા કોઈ શબ્દો ન હતા, એના બદલે વૈદ શબ્દ વપરાતો. વૈદજી જે રોગોનું નિદાન કરતા, રોગો માટેની દવાઓ આપતા, એને વૈદ કહેતા. પ્રાચીન સમયના વૈદક વિદ્યાના ત્રણ મહાન પ્રણેતાઓની વાત કરીએ તો એક હતા મહર્ષિ ચરક, જેનો ગ્રંથ હતો ચરક સંહિતા, જેમાં 2000 ઔષધિઓનું વર્ણન હતું. બીજો એક મહત્વનો ગ્રંથ હતો એ હતો સુશ્રુતનો, અને એ હતો સુશ્રુત સંહિતા. મહર્ષિ સુશ્રુત જેનું ચિત્ર અહીંયા બતાવેલું છે, સુશ્રુત એક મહાન વ્યક્તિ હતા જે નિદાનની સાથે સાથે ઓપરેશન વિધિઓ, સૌથી વધારે ઓપરેશન વિધિઓના જાણકાર હોય તો એ આપણા સુશ્રુત મુનિ હતા, જેને 127 જેટલા વાટ કાપના એટલે કે ઓપરેશનના સાધનો આપણને આપ્યા. તો એ સુશ્રુતની વાત કરશું. અને વાઘભટ્ટ એક ત્રીજા મહત્વના વૈદક વિદ્યાના જાણકાર વ્યક્તિ હતા, જ્યાં જે ખાસ કરીને નિદાનની પદ્ધતિ જેને આપી હતી કે ભાઈ આપણે કેમ ડૉક્ટર પાસે જઈએ તો પહેલા નાડીના ધબકારા માપે છે ડૉક્ટર, આપણો હાથ પકડીને 2-1 મિનિટ સુધી પકડી રાખે છે, તો એ આપણે નાડીના ધબકારા માપે છે. તો એ નિદાનની પદ્ધતિ છે ને એ વાઘભટ્ટે આપી હતી, જેનો ગ્રંથ હતો વાઘભટ્ટ સંહિતા અને અષ્ટાંગ હૃદય, આ બંને એના ગ્રંથો હતા. તો એની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે પ્રાચીન ભારતનું પ્રદાન. તો એની અંદર મહત્વના ટોપિકમાં લખીએ તો સૌથી પહેલા મારે વાત કરવી છે તો એના પ્રણેતાઓ કયા કયા, તો મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ, ત્રણેયના નામ હું પહેલા બોલી ગયો છું. ત્રણેયનો મુદ્દો આપણે પહેલા લખવાનો કે પ્રાચીન ભારતના વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાના પ્રણેતાઓ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ. બીજું, મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. સુશ્રુતે પોતાના, મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં વાટ કાપની વિદ્યાની વાત કરી. 127 યાદ રાખજો, 127 વાટ કાપના સાધનો આપણને આપ્યા હતા. વાટ કાપના સાધનો એટલે ઓપરેશનના સાધનો. ડૉક્ટર જે ઓપરેશન કરતા ને એ લોકો એને શસ્ત્રક્રિયા કે વાટકાપ કહેતા, આપણે જેને ઓપરેશન કહીએ એને એ લોકો શસ્ત્રક્રિયા અથવા વાટકાપ કહેતા. તો એની અંદર ધારદાર સાધનોનો ઉલ્લેખ છે. અને અન્ય એક વ્યક્તિ તરીકે આપણે વાત કરવાની હોય તો એ દવાઓ, અને એના માટે આપણે વાઘભટ્ટને યાદ કરશું. બરાબર, પહેલા ટોપિક બે આપણે આ થશે, સુશ્રુત અને બંનેનો ઉલ્લેખ કર્યો. ત્યાર પછી આગળ વધીએ. હા, બંને ચિત્રોને પહેલા નિહાળીએ વ્યવસ્થિત કે ભાઈ આની અંદર જે પ્રાચીન સમયની અંદર જે વાઘભટ્ટ સુશ્રુત હતા, મહર્ષિ સુશ્રુતની હું અત્યારે વાત કરી રહ્યો છું. અને આ સુશ્રુત છે એક એ સમયના એક મહાન વ્યક્તિ, એટલા માટે કે એ 127 પ્રકારના વાટકાપ એટલે કે ઓપરેશનો કરી શકતા. બરાબર, એટલે ઇતિહાસની અંદર પણ એમનું નામ અમર છે અને આયુર્વેદ શાસ્ત્રની અંદર પણ એ અમર થઈ ગયા છે, કારણ કે એ સમયમાં એ ઘણી બધી વિધિઓ એ જાણતા. એક જ મિનિટ. ખાસ કરીને એમની પાસે 300થી વધુ પ્રકારની શસ્ત્રક્રિયા એટલે કે 300 પ્રકારના ઓપરેશનો એ કરી શકતા. 300 પ્રકારના વાટકાપ અલગ અલગ બીમારીઓ માટે અલગ અલગ. આપણે ખ્યાલ છે આજકાલ આપણે દરેક ડોક્ટરો છે તો કે ભાઈ કોઈ હાડકાનો ડૉક્ટર છે, કોઈ આંખનો ડૉક્ટર છે, કોઈ પીડિયાટ્રિક કહીએ છીએ આપણે બાળકોનો ડૉક્ટર છે, કોઈ ગાયનેક છે, સ્ત્રીરોગ નિષ્ણાંત છે. તો આ એક વ્યક્તિ હતા કે જે કેટલા બધા રોગોનું નિદાન કરી શકતા અને કેટલા બધા રોગોનો ઉપચાર કરી શકતા. એટલે આપણે એને જોઈએ કે ઓલરાઉન્ડર હતા, ડૉક્ટરી લાઇનના ઓલરાઉન્ડર વ્યક્તિ જે 300 પ્રકારના ઓપરેશન વિધિઓ જાણતા બેટા. તો એવા મહાન વ્યક્તિ તરીકે આપણે સુશ્રુતને યાદ રાખશું. સાથે સાથે એક બીજો ફોટોગ્રાફ પણ આપ્યો છે એને પણ જોઈએ આપણે કે એક શું બતાવવા માંગે છે આપણને. અહીંયા પણ જોવો તમે ચિત્રની અંદર તમને દેખાડ્યું છે કે ભાઈ વાટકાપ વિદ્યા માટેના એ સૌથી મહાન વ્યક્તિ તરીકે આપણે જેની ગણના કરી છે. બરોબર, અહીંયા યોગ છે, મેડિટેશન છે, યોગાસન છે, મૂડ થેરાપી છે. બરોબર, એ સિવાય હર્બલ થેરાપી છે, ઓઇલ મસાજ છે. બરોબર, આ બધું એ સમયમાં હતું જ. એનો મતલબ કે એ સમયનું આયુર્વેદ શાસ્ત્ર એ ખૂબ વિકસિત હતું એમ પણ કહી શકાય. હવે એની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રાચીન સમયની આ શસ્ત્રવિદ્યા કેવી રીતે કામ કરતી હતી.
પ્રક્રિયાની અંદર આગળ જે જે એમની બીજી શોધો હતી એની વાત કરતા જઈએ આગળ આપણે. તો કે પ્રાચીન ભારતના હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર, ખાસ કરીને પ્રાચીન ભારતમાં ઔષધ શાસ્ત્રમાં ખનિજ અને વનસ્પતિ અને પ્રાણીજ ઔષધિઓનું પ્રમાણ છે. ત્રણેય વસ્તુ જોવો તમે, ખનિજનું, વનસ્પતિનું અને પ્રાણીની પાસેથી મળેલી ઔષધિ, ત્રણેયનું મહત્વ હતું. ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો, પ્રાચીન સમયનો, હવે આપણે જે વાત કરીને એ ડોક્ટરી સારવારની વાત કરીએ. આ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, શલ્ય એટલે શસ્ત્રક્રિયા, વૈદિક વિદ્યા એટલે આયુર્વેદ શાસ્ત્ર જેમાં ઔષધિઓ દવાઓ આપવાની વાત થઈ, અને શલ્ય ચિકિત્સા છે એનો મતલબ થાય કે ત્યારે જે વાટકાપ અને ઓપરેશનો થતા એની વાત છે. તો ત્યારે પ્યાલા આકારનો પાટો બાંધતા, રક્તનું પરિભ્રમણ બંધ કરી દેતા, વાટકાપ કરતા, પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો કરતા, સારણગાંઠના ઓપરેશનો કરતા, મોતિયો પથરી અને હરસ મસાને નાબૂદ કરતા. મિત્રો જુઓ તમે, વર્તમાન સમયની જે કાંઈ ડોક્ટરી ટેકનિક છે એ જ અને એનાથી પણ ઊંચી ટેકનિક્સથી આ લોકો આરોગ્યની સારવાર કરી શકતા, તબીબી સારવારો કરી શકતા એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અહીંયા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકા બેસાડી દેતા, ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢતા. શરીરમાં જે પદાર્થો ઘૂસી જાય, આપણે ગળી ગયા હોય, નાકમાં કોઈ વસ્તુ વહી જાય અથવા કોઈ વસ્તુ ગળી ગયા હોય, જે ખોટું નકામા પદાર્થો, એને બહાર કાઢવાની એમની પાસે ચોક્કસ ટેકનિક હતી વગર ઓપરેશને. એ સિવાય તૂટેલા કાન અને નાકને સ્થાને પ્લાસ્ટિક સર્જરી પણ કરી શકતા, પ્લાસ્ટિકથી ફરીથી ડુપ્લિકેટ આંખ, કાન, નાક, હાથ, પગ, આંગળાઓ વગેરે ડુપ્લિકેટ બેસાડી આપતા. એ સિવાય ક્યાંક ને ક્યાંક મીણના પૂતળા ઉપર આમ તો એ વાટકાપના હથિયારો બનાવતા. આપણે પહેલાં જ ચર્ચા કરી કે સુશ્રુત મુનિ છે એ લગભગ 127 જેટલા, યાદ રાખશું, 127 જેટલા વાટકાપના સાધનો, ઓપરેશનના સાધનો, જે ડોક્ટરોના સાધનો હોય ને ઓપરેશન માટેના, બરોબર, એ પ્રકારના 127 સાધનો. મિત્રો એમાં એક આશ્ચર્યજનક વાત એ છે કે એમનામાં કેટલાક વાટકાપના સાધનો તો એવા હતા કે જે માથાના એક વાળના બરોબર વચ્ચેથી બે ભાગ કરી શકતા એવા તીક્ષ્ણ વાટકાપના સાધનો એ સમયે હતા. સ્ત્રીઓ અને બાળરોગના નિષ્ણાંતો હતા, એ પણ યાદ રાખશું, એટલે કે એ સ્ત્રીઓ અને બાળરોગ પણ જાણતા હતા. પ્રસૂતિ વેળાના જોખમી ઓપરેશનો પણ એ કરી શકતા. પ્રસૂતિ એટલે કે ડિલિવરી સમય, માતા બાળકને જન્મ આપતી હોય એ સમય, એને પ્રસૂતિ સમય કહેવાય. તો એ સમયના જોખમી ઓપરેશનો પણ એ કરી શકતા. ખાસ કરીને એ સિવાય પણ એમની પાસે બીજું કેટલુંક નોલેજ એવું હતું કે એ લોકો પ્રાણી રોગના પણ નિષ્ણાત હતા, જેમાં અસ્થિ આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર. અસ્થિ એટલે હાથી, અશ્વ એટલે ઘોડો, તો ઘોડા માટેના નિદાન ઘોડા માટેની દવાઓ, હાથી માટેની નિદાન હાથી માટેની દવાઓ, એટલે પ્રાણી રોગના પણ નિષ્ણાત હતા, પ્રાણી રોગની અંદર પણ એ દવાઓ કરતા. અને અન્ય એક લેખક તરીકે આપણે વાત કરીએ તો વાઘભટ્ટને યાદ કર્યા હતા આપણે, અષ્ટાંગ હૃદય, આ એનો મહત્વનો ગ્રંથ છે કે જેની અંદર રોગોનું નિદાન અને એ રોગને મટાડવા માટે એને રાખવાની પરેજી વગેરેનો ઉલ્લેખ એમાં થતો, બરોબર. એટલે આપણે વૈદિક વિદ્યાની વાત કરી, એમાં સૌથી પહેલાં કેની વાત કરી, તો તે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત. મહર્ષિ ચરકનો ચરક સંહિતા ગ્રંથ જેમાં 2000 ઔષધિનું વર્ણન છે, મહર્ષિ સુશ્રુતનો સુશ્રુત સંહિતા ગ્રંથ જેમાં 127થી વધુ વાટકાપના સાધનોની વાત છે, અને વાઘભટ્ટ કે જેને નિદાન અને ઉપચારની પદ્ધતિ શીખવી છે. આ સિવાય પ્રાચીન સમયના ઔષધ શાસ્ત્રની અંદર ખનિજ, વનસ્પતિ અને પ્રાણીજ ઔષધિઓનું વિપુલ ભંડાર જોવા મળે છે. ત્રણેય પ્રકારની ઔષધિઓ, આપણે પારાની ભસ્મની વાત કરી ગયા નાગાર્જુન, બરોબર, નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન, જેને HG મર્ક્યુરી પારાની ઔષધ બનાવીને ખનિજ ઔષધ થયું. પછી ઔષધિઓની વાત તો આપણે ખ્યાલ જ છે કે ભાઈ આપણે ત્યાં તુલસી ને હરડેન, બેડાન, શંખાવલી ને અરડુસીન, આવી કેટલી બધી ઔષધિઓનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આ સમયમાં ઓપરેશનો કરવા માટે એ લોકો પ્યાલા આકારનો પાટો બાંધતા. જોઈએ કેવો હોય છે પ્યાલા આકારનો પાટો, અહીંયા જોઈએ, નિહાળીએ. આમ તો એ વાંસને, વાંસની પટ્ટીમાંથી બનાવતા, બરોબર, એના માટે આઈ થિંક નથી બતાવતું.
એટલે કે એ વાંસની પટ્ટીમાંથી ઉપર તરફથી પોળો અને નીચેથી સાંકડો એ ટાઈપનો એક પ્યાલા આકારનો વાંસની પટ્ટીથી બનેલો પાટો, અને જે જગ્યાએ ઓપરેશન કરવાનું હોય ને એ જગ્યાએ એને બાંધી દેતા, એટલે કે ત્યાંથી રક્તનું પરિભ્રમણ અમુક સમય સુધી બંધ થઈ જતું. એવી રીતે આ લોકો પ્યાલા આકારના પાટાથી ઓપરેશન વિધિઓ કરતા. એ સિવાય મીણના પૂતળા ઉપર પ્રેક્ટિકલ કરાવતા. આજકાલ જેમ કેમ આપણે ત્યાં ડોક્ટરી લાઈનની અંદર અભ્યાસ કરતા હોય તો તમને ખ્યાલ છે બાયોલોજીની અંદર મૃત શરીર ઉપર પ્રયોગ થતા, તો એ સમયમાં પણ મૃત શરીર ઉપર પ્રયોગ થતા. આપણને ચિત્રમાં બતાવ્યું છે એક હાડપિંજર, અને હાડપિંજરની ઉપર એ શસ્ત્રક્રિયા કરીને એના અનુયાયીઓને એટલે કે એની પાસે શીખતા તાલીમાર્થીઓને એના ઉપર નોલેજ આપતા, એની ઔષધિઓનો ઉપયોગ શીખવાડતા. આમ જોઈએ તો ચરક છે એ અને સુશ્રુત છે એ સમયના સૌથી મહાન વૈદ્યક શાસ્ત્રીઓ કહી શકીએ. આટલું ઇનફ છે, આપણે આઠ મુદ્દાઓ લખવાના હોય છે.